સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગોપીનાથ સોસાયટીમાં એક મકાનમાં સાપ ઘૂસી આવતા મકાન માલિક સહિત આજુબાજુના રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. તો સ્નેક રેસ્ક્યુ સર્વિસ SIC ગાંધીનગરની ટીમને જાણ કરતા સાપને રેસ્ક્યુ કરી પકડીને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં રહેતા સ્વર્ગીય જીતુભાઈ મિસ્ત્રીના મકાનમાં બાથરૂમમાં ઝેરી સાપ ઘૂસી આવતા ઘરના સભ્યો સહિત આજુબાજુના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. તો ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો સોસાયટીના રહીશો સહિત લોકોના ટોરે ટોરા તેમના ઘરે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ જય કોગા પાણી બચાવો પૃથ્વી બચાવો સ્નેક રેસ્ક્યુ સર્વિસ SIC ગાંધીનગરની ટીમને કરાતા તેઓ તાત્કાલિક ગોપીનાથ સોસાયટી ખાતે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરીને સાપને પકડી પાડ્યો હતો. તો મકાન માલિક સહિત આજુબાજુના લોકોએ હાશકારો લીધો હતો. સ્નેક રેસ્ક્યુ સર્વિસ ટીમના પરેશભાઈ પટેલે જણાવ્યું કે આ સાપ ઝેરી છે અને જો કોઈને કરડે તો માણસ તાત્કાલિક ખલાસ થઈ જાય છે. ત્યારે સ્નેક ટીમ દ્વારા પકડાયેલ સાપને જંગલમાં છોડી મૂકવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. માં જગતજનની જગદંબા દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવું છું. જય અંબે.